नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमाम दोस्तों विधान वाला एमसीक्यू प्रश्नों सीरीज नी अंदर। मित्रों अमारो वीडियो अगौना तमे न जोया होय तो खास जोई लेजो, विधान वाला प्रश्नों ना वीडियो अपलोड करेला छे, तेनी अंदर खूब ज अगत्यना प्रश्नों नु सोल्यूशन आपणे करेलो छे। आजे पण कैक एवा 10 प्रश्नों नी माहिती मेळवना छे, तो दोस्तों वीडियो पूरो जोवा माटे खास विनंती छे। अने नवा मित्रों अमारी चेनल साथे जोडाणा होय तो खास वीडियो ने लाइक शेयर अने सब्सक्राइब करी देजो, आवा वीडियो तमने समयसर मळता रहेशे। तो दोस्तों प्रथम प्रश्न तमारी सामे छे, आखो प्रश्न तमारी सामे स्क्रीन पर देखाय रह्यो छे। जे मित्रोने आ प्रश्ननो जवाब आवडे तेमने वहेली तके कमेंट बॉक्स नी अंदर मित्रों कमेंट करवानी छे। ऑप्शन ए बी सी के डी कयो जवाब एकदम योग्य जवाब रहेशे। तो चलो दोस्तों शुरुआत करीए छे प्रथम प्रश्न थी। प्रश्न कंईक एवो बने छे के गिद्ध जे हमणा सुधी समग्र भारतमां जोवा मळता हता। मित्रों गिद्ध पक्षीनी वात करवामां आवे छे अहींया के जे हमणा सुधी समग्र भारत नी अंदर जोवा मळता हता, जे हवे भाग्ये ज जोवा मळे छे। तेनुं कारण तमने मित्रों कारण पूछेलुं छे, एक कारण होई शके छे, एकथी वधारे कारणो पण होई शके छे। तो आ गिद्ध विशे मित्रों तमने संपूर्ण माहिती होय तो आ प्रश्ननो जवाब एकदम सरळताथी तमे आपी शको छो। तो चलो दोस्तों जोईए आपणे आ प्रश्न विस्तृत थी। प्रथम नंबरनुं कारण आपवामां आवेलुं छे अहींया के माळा बनाववानी जग्याओना अभावना कारणे आ संख्यामां घटाडो नोंधाई रह्यो छे। नंबर बे, તેમના ખોરાકના અભાવના કારણે। નંબર ત્રણ, તેમનામાં જીવલેણ રોગોના વારંવાર ફેલાવો થવાના કારણે। ઓપ્શન ચાર મિત્રો, સોરી વિધાન ચાર, કે બીમાર પશુઓની સારવાર માટે પશુપાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી એક દવા છે તેના કારણે ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો કયા વિધાનો યોગ્ય લાગે છે તમને મિત્રોમાંથી? એક અને બે વિધાન યોગ્ય લાગે છે, એક પણ હોઈ શકે છે, એક થી ત્રણ હોઈ શકે છે મિત્રો, ચાર પણ વિધાન યોગ્ય હોઈ શકે છે। તેના કારણે મિત્રો એવું એક વિધાન છે અથવા તો ઘણા બધા વિધાનો છે, તેના કારણે સમગ્ર ભારતની અંદર મિત્રો આ ગીધની સંખ્યાની અંદર ખૂબ જ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સારો દોસ્તો આ પ્રશ્નનો જવાબ કેટલા મિત્રો એકદમ યોગ્ય જવાબ આપે છે? આ પ્રશ્નોની વિસ્તૃત માહિતી પણ આપણે આપવાના છે, પહેલા તમારો જવાબ એક કોમેન્ટ બોક્સની અંદર આવી જાય પછી આપણે તેની સમજૂતી પણ મેળવીએ। તો દોસ્તો જવાબ છે તમારી સામે ઓપ્શન ડી, માત્ર ચાર। તો મિત્રો ચાર નંબરનું વિધાન છે, તે વિધાન જે કોઈ મિત્રો એ પસંદ કર્યું છે તેમનો પ્રશ્ન એકદમ યોગ્ય રહેશે, તેમને બે માર્ક મળ્યા છે। તો મિત્રો બીમાર પશુઓની સારવાર માટે જે પશુપાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી એક દવા છે, કઈ દવા છે તેની પણ આપણે માહિતી મેળવવાના છે। તો આ વિધાન જેમને પસંદ કર્યું છે તેમનો જવાબ એકદમ યોગ્ય રહેશે। તો ચાલો દોસ્તો આપણે સમજૂતી પણ સાથે સાથે મેળવીએ। ડાયક્લોફેનાક, મિત્રો ડાયક્લોફેનાક નામની દવા જે બીમાર પશુઓની સારવારમાં વપરાય છે, જે ગીધ માટે વિનાશકારી સાબિત થઈ છે, તેનાથી ગીધની કિડની ફેલ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે। તો મિત્રો આને આપણે માહિતી મળીએ તો પ્રશ્ન કંઈક એવો હતો કે જે ગીધની સંખ્યાની અંદર ખૂબ ઘટાડો થઈ રહ્યો છે, તો એનું કારણ પણ આપણે મળી ગયું છે। તો કારણ સમજીએ તો કે ડાયક્લોફેનાક નામની દવા છે, તેમનો ઉપયોગ જે પશુપાલક મિત્રો છે તે તેમના પશુઓ બીમાર પડે છે ત્યારે કરે છે। તો મિત્રો આ બીમાર પડતા પશુઓ માટે ઉપયોગ કરવામાં આવતી દવા છે, તો આ પશુ છે મૃત્યુ પામે છે, તો મૃત્યુ પામેલા પશુનો જે માંસ હોય છે તેમનો ખોરાક તરીકે આ ગીધ મિત્રો ઉપયોગ કરે છે, અને ગીધ ઉપયોગ કરતા જ આ ડાયક્લોફેનાક નામની જે દવા છે તે ગીધની કિડનીને ફેલ કરી નાખે છે। આના કારણે મિત્રો ગીધ છે તે મૃત્યુ પામે છે, અને આના લીધે જ ખૂબ જ ઝડપી આ ગીધની સંખ્યાની અંદર ઘટાડો થઈ રહ્યો છે। તો મિત્રો આ તમને સમજાવવાનું છે કે ડાયક્લોફેનાક નામની દવા છે તે કઈ રીતે આ ગીધના જે ગીધની જાત છે તેમને નાશ કરી રહી છે, પરંતુ મિત્રો હાલ આ દવા પર ખૂબ જ સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે। તો હમણાં ટૂંક સમયમાં તમે તાજેતરમાં ન્યૂઝમાં જોયું છે કે પાવાગઢનો ડુંગર છે ત્યાં આજુબાજુના વિસ્તારોની અંદર પણ ગીધની સંખ્યા સારી એવી જોવા મળી હતી। તો દોસ્તો પ્રથમ પ્રશ્ન તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક વખત લાઈક કરી દેજો, આપણે આગળ વધીએ નવા બે નંબરના પ્રશ્ન તરફ। પ્રશ્ન દોસ્તો બે નંબરનો તમારી સામે આવી ચૂક્યો છે, અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? મિત્રો તમે નામ સાંભળો છે કે અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કાર છે તે કોના દ્વારા આપવામાં આવે છે? તો અહીંયા વિધાન આપવામાં આવેલ છે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નંબર બે ગુજરાત સરકાર દ્વારા, નંબર ત્રણ વન્ય મંત્રાલય દ્વારા, કે નંબર ચાર રાજસ્થાન સરકાર દ્વારા। કોના દ્વારા દોસ્તો આ વન્યજીવ પુરસ્કાર અમૃતા દેવી બિશ્નોઈ વન્યદેવ પુરસ્કાર છે તે કોના દ્વારા આપવામાં આવે છે? કોઈ મિત્રો એક સંસ્થા આપતી હોય, કોઈ રાજ્ય સરકાર આપતા હોય, અથવા બંને પણ આપી શકે છે। તો તમે વિધાન એ રીતે પસંદ કરી શકો છો, માત્ર એક છે વિધાન, માત્ર બે પણ હોઈ શકે છે, એક અને ચાર હોઈ શકે છે મિત્રો, એક અને ત્રણ હોઈ શકે છે, તમે કયો જવાબ પસંદ કર્યો? ચાલો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કોમેન્ટ કરી દો તમે કયો જવાબ પસંદ કરેલો છે।
तो दोस्त जवाब रहेशे ऑप्शन ए मात्र एक। तो मित्रों मात्र एक क्यों से अपने मात्र एक नामनु विधान जो है तो के पर्यावरण वन अने जलवायु परिवर्तन मंत्रालय से तेमना द्वारा आ श्री अमृता देवी बिश्नोई वन्यजीव पुरस्कार एनायत करवामां आवे छे। मित्रों खास याद रखो बे मार्क मिली सके छे, जे मित्रों ना बे प्रश्न एकदम सांसा पड़िया तेमना चार मार्क मित्रों कम्प्लीट थई चुक्या छे। आगळ वधीए नवा प्रश्न तरफ। प्रश्न नंबर त्रण, त्रण नंबर नो प्रश्न, निशेनामांथी कया जंगल ने मुंबईना फेफसा तरीके ओळखवामां आवे छे। दोस्तों मुंबईना फेफसा तरीके कया जंगलोने ओळखवामां आवे, एक थी वधारे होई शके छे, एक पण जंगल एवुं होई शके छे। तो अहींया नंबर वन नी अंदर मित्रों कॉन्क्रीट जंगलो छे, नंबर बे पानखर जंगलो छे, नंबर त्रण आरे जंगलो छे। तो कया एवा जंगल छे अथवा तो कया एवा जंगलो छे तेमने मुंबईना फेफसा तरीके ओळखवामां आवे छे। एक अने बे कॉन्क्रीट अने पानखर जंगलो होई शके। ઘણી વખત મિત્રો એવો પણ પ્રશ્ન હોય છે કે આવા કોઈ પણ પ્રકારના જંગલો હોય પણ ન શકે, તો ઓપ્શન ડી તમારી સામે આપેલો હશે એટલે થોડું કન્ફ્યુઝ રહેશે, એક પણ નહીં, મુંબઈના ફેફસા તરીકે ઘણા જંગલો આ વખત મિત્રો ઘણી વખત પૂછી શકે, કોઈ પણ વિસ્તારનું નામ પૂછે અને ફેફસા તરીકે ઓળખાય છે જંગલો, તો ઘણી વખત ન પણ હોય, તો અહીંયા શું જવાબ બને છે? ચાલો દોસ્તો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો। ચાલો કોમેન્ટ કરો મિત્રો, નવા જોડાવાના હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો। तो जवाब बने से ऑप्शन बी मित्रों मात्र त्रण। तो मात्र त्रण नी अंदर क्या जंगलो छे? तो के आरे जंगलो, आरे जंगलो छे ते मुंबईना फेफसा तरीके ओळखाय छे। खास याद रखजो दोस्तों आरे जंगलो मोस्ट टाइम रहेशे तमारा माटे आ पण प्रश्न। त्यार पछी चार नंबर ना प्रश्न तरफ मित्रों आपणे आगळ वधीए। प्रश्न चार छे, शिकार सिवाय गंगानी डोल्फिन संख्यामां घटाडो थवा निशेना पैकी કયા યોગ્ય કારણો છે? મિત્રો શિકાર સિવાય ગંગાની જે ડોલ્ફિન માછલી છે મિત્રો તેની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે, તો એમાંથી કયા યોગ્ય કારણો છે? શિકાર તો થઈ રહ્યો છે પરંતુ શિકાર સિવાય જો ગંગાની માછલી જો ઘટી રહી છે ડોલ્ફિન, તો તેના કારણો કયા છે? અહીંયા વિધાનો આપવામાં આવેલા છે, નદી પર બંધ અને બેરેજનું બાંધકામ કરવાથી કોઈ ઘટાડો થઈ રહ્યો છે, નંબર બે નદીમાં મગરની સંખ્યામાં વધારો થવાથી આ ડોલ્ફિનની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, નંબર ત્રણ આકસ્મિક રીતે માછલી પકડવાની જાળમાં ફસાઈ જવાના કારણે ઘટાડો થઈ રહ્યો છે। તો મિત્રો આ ગંગાની ડોલ્ફિન માછલી છે તેનો ઘટાડો કઈ રીતે થઈ રહ્યો છે, તેના યોગ્ય કારણો કયા છે? ત્રણમાંથી તમને યોગ્ય કારણો કયા લાગે? એક બે લાગતા હોય તો મિત્રો અહીંયા ઓપ્શન છે, માત્ર ત્રણ લાગે છે ઘણાને, ઘણાને તો બધાય લાગે છે, ઘણા મિત્રોને બે અને ત્રણ યોગ્ય લાગે છે। તો તમે તમારી રીતે જવાબ પસંદ કરો અને સૌથી વધારે કોના સાસા પડે તે આપણે છેલ્લે જોવાના છે। તો ચાલો દોસ્તો ચારમાં નંબરના પ્રશ્નનો જવાબ કોણ આપે છે અને આઠ માર્ક કોણ મેળવે છે? ચાલો કોમેન્ટ કરી દો। તો દોસ્તો જવાબ બને છે ઓપ્શન સી એક બે અને ત્રણ। તો આ ત્રણેય એવા યોગ્ય કારણો છે મિત્રો, તેના કારણે જ આ ડોલ્ફિન સંખ્યાની અંદર ઘટાડો થઈ રહ્યો છે। પાંચમા નંબરનો દોસ્તો પ્રશ્ન આવ્યો છે તમારા સામે, પ્રશ્ન કંઈક એવો છે, નીચેના પૈકી ભારતમાં કયા સંરક્ષિત વિસ્તારોમાંથી સ્થાનિક લોકોને વન પેદાશને ભેગી અને ઉપયોગ કરવાની મંજૂરી નથી? મિત્રો કયા એવા વિસ્તાર છે, કયો એવો ભારત દ્વારા સંરક્ષિત વિસ્તાર કરવામાં આવેલો છે કે ત્યાંના સ્થાનિક લોકો છે તેમને પણ વનની પેદાશ ભેગી કરવી અને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવેલી નથી? તેવો કયો વિસ્તાર છે મિત્રો? રામસર સંધિ અંતર્ગત જાહેર કરવામાં આવેલ જળપ્લાવિત ક્ષેત્રો છે, કોઈ જૈવ આરક્ષિત વિસ્તાર છે, અભયારણ્ય છે કે મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન છે? આમાંથી કયો એવો વિસ્તાર છે જેને ભારત સરકાર દ્વારા સંરક્ષિત કરવામાં આવેલો છે અને ત્યાંના સ્થાનિક લોકો છે તેમને પણ વન પેદાશ ભેગી કરવાની મંજૂરી આપવામાં આવતી નથી? તો મિત્રો આવા પ્રશ્ન તમને પૂછાઈ શકે છે હવે પછીની આવનારી વન વિભાગની પરીક્ષા માટે। તો ખાસ આ પ્રશ્ન નોટ કરી લેવો કે કોને મંજૂરી નથી આપવામાં આવતી દોસ્તો, જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કરવાનો રહેશે। શું જવાબ બને, એ બી સી કે ડી? ચાલો દોસ્તો આ પ્રશ્ન તમારો એકદમ સાસો પડે એટલે કેટલા માર્ક થશે? દસ માર્ક એકઠા થઈ જવાના છે। તો દોસ્તો જવાબ બને છે ઓપ્શન ડી રાષ્ટ્રીય ઉદ્યાનો, જે પણ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલા છે તેવા વિસ્તારની અંદર મંજૂરી આપવામાં આવતી નથી। તો મિત્રો આ ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય ઉદ્યાનો હોય છે ત્યાંના સ્થાનિક લોકો હોય છે તેમને પણ આ લાભ આપવામાં આવતો નથી। ત્યાર પછી મિત્રો છ નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કોને વાઘ આરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવેલો છે? મિત્રો વાઘ માટે રક્ષિત આરક્ષિત વિસ્તાર જાહેર કોને કોને કરવામાં આવેલો છે? બાંદીપુર નેશનલ પાર્ક, માનસ નેશનલ પાર્ક, સુંદરવન નેશનલ પાર્ક, મિત્રો
मृतकणिका नेशनल पार्क कोने से ते वाघ माटे आरक्षित जाहिर करवामां आवेला छे? एक बे त्रण के चार मित्रों आमांथी विधान तमारे पसंद करवाना रहेशे। एक अने बे पण आवी शके छे, त्रण पण आवी शके, एक थी त्रण आवी शके, अने मित्रों बे अने त्रण बेमांथी एक पण, सॉरी मित्रों बे अने त्रण पण आवी शके छे। तो आमांथी वाघ माटे जेने आरक्षित जाहिर करवामां आवेला छे तेवो विस्तार तमारे पसंद करवानो रहेशे। तो चलो दोस्तों जरूर थी कमेंट बॉक्स नी अंदर मित्रों तात्कालिक कमेंट करी दो એટલે આપણે આગળ નવા પ્રશ્ન તરફ વધીએ। તો દોસ્તો જવાબ બનશે ઓપ્શન સી 1 2 અને 3। તો 3 કયા છે? 1 2 અને 3 છે, તેમને વાઘ માટે આરક્ષિત જાહેર કરવામાં આવેલ છે, જેમ કે બાંદીપુર નેશનલ પાર્ક, ત્યાર પછી માનસ નેશનલ પાર્ક અને સુંદરવન નેશનલ પાર્ક। મિત્રો પશ્ચિમ બંગાળની અંદર આવેલો છે આ નેશનલ પાર્ક, ક્યાં ક્યાં આવેલા છે તેમની માહિતી ન હોય તો મિત્રો આપણે આખા ભારતના તમામે તમામ નેશનલ પાર્કની એક વિડીયોની અંદર મેપ સાથે વાત કરેલી છે, તો ખાસ જોઈ લેવા માટે વિનંતી છે। તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। તો મિત્રો જવાબ શું બને છે આપણો સી, ત્યાર પછી આપણે આગળ વધીએ। સાતમા નંબરનો પ્રશ્ન આયુસીએન, આયુસીએન એક મિત્રો ખાસ અગત્યની સંસ્થા છે, આ આયુસીએનના ખતરા રૂપ પ્રજાતિના રેડ લિસ્ટમાં કોનો સમાવેશ થાય છે? મિત્રો આયુસીએન દ્વારા જે રેડ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, આ રેડ લિસ્ટની અંદર કઈ જાતિનો સમાવેશ થાય છે ખતરારૂપ જાતિ? તો મિત્રો કઈ કઈ જાતિ છે? નીચે ઓપ્શન તમારી સામે છે, એની અંદર વનસ્પતિ હોય, પ્રાણી હોય અને ફૂગ હોય। ત્યાર પછી મિત્રો કે ફક્ત પ્રાણીનો સમાવેશ થાય છે? નંબર સી વનસ્પતિ અને પ્રાણી બંનેનો થાય છે, કે ઓપ્શન ડી વનસ્પતિ, પ્રાણી, ફૂગ અને બેક્ટેરિયા। મિત્રો આની કોઈ એવી ખતરારૂપ પ્રજાતિ હોય, લુપ્ત થવાને આરે હોય તેવી પ્રજાતિઓનો સમાવેશ રેડ લિસ્ટની અંદર થાય છે, તો કઈ કઈ જે નીચેની પ્રજાતિ છે તેમનો સમાવેશ થાય છે? ચાલો દોસ્તો આ પ્રશ્નનો જવાબ તમને બે માર્ક અપાવી શકે છે। કેટલા માર્ક? બે માર્ક, એટલે આપણા 14 માર્ક કમ્પ્લીટ થવાના છે દોસ્તો। જે કોઈ મિત્રોનો સાથે સાત પ્રશ્ન સાચા પડે તેમના 14 માર્ક એકઠા થઈ જવાના છે। તો કોમેન્ટ કરી દો મિત્રો જવાબ બને છે આપણો ઓપ્શન એ, જેમ કે કોઈ વનસ્પતિની એવી પ્રજાતિ હોય, પ્રાણીની પ્રજાતિ હોય અને કોઈ ફૂગની પ્રજાતિઓ હોય તેમને આ રેડ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવે છે, વનસ્પતિ, પ્રાણી અને ફૂગ। ત્યાર પછીનો આઠમા નંબરનો ક્વેશ્ચન દોસ્તો તમારી સામે છે, આયુસીએનના રેડ લિસ્ટમાં કોણ ભાગીદાર નથી? મિત્રો આયુસીએનનું જે રેડ લિસ્ટ છે તે નીચેનામાંથી કોણ છે તે ભાગીદાર નથી? કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ, ઓપ્શન બી બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ, ઓપ્શન સી જુઓલોજિકલ સોસાયટી ઓફ લંડન, કે ઓપ્શન ડી એલાયન્સ ફોર ઝીરો એક્સટિન્શન। ચાલો દોસ્તો શું જવાબ બને છે આમાં? રેડ લિસ્ટની અંદર નિશાનામાંથી કોણ ભાગીદાર નથી? આ પ્રશ્નનો જવાબ તમામ મિત્રોએ કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કરવાનો રહેશે, આયુસીએનની અંદર ભાગીદાર ન હોય તેવો। તો જવાબ બનશે દોસ્તો ઓપ્શન ડી, શું બને છે જવાબ? એલાયન્સ ફોર ઝીરો એક્સટિન્શન આ છે તે મિત્રો તેની અંદર ભાગીદાર નથી, બાકીના ત્રણ છે તે ભાગીદાર છે। ખાસ યાદ રાખજો કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ, બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ અને જુઓલોજિકલ સોસાયટી ઓફ લંડન, આ ત્રણનો સમાવેશ છે તે રેડ લિસ્ટની અંદર થાય છે। નવમા નંબરનો પ્રશ્ન છે દોસ્તો તમારી સામે, વન્યજીવ સંરક્ષણ 1972 માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો મિત્રો વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે, કોના વિધાનો છે? તો કે વન સંરક્ષણ 1972 નો જે કાયદો છે મિત્રો આના વિધાનો છે તે તમારે ધ્યાનમાં લેવાના છે। પ્રથમ નંબરનું વિધાન આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્ય આ સંરક્ષણ હેઠળ સ્થાપવામાં આવ્યા હતા। મિત્રો 1972 ની અંદર જે ધારો બનાવવામાં આવ્યો તેની હેઠળ આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો સ્થાપવામાં આવે છે। વિધાન તમને યોગ્ય લાગે તો તમે પસંદ કરી શકો છો। નંબર બે, આ સંરક્ષણ અંતર્ગત સુસી એકમાં સમાવિષ્ટ ભયજનક પ્રજાતિઓને નુકસાન કરવાની ભારતમાં મનાય છે। નંબર ત્રણ, સુસી નંબર 5માં નુકસાનકારક વર્ગીકૃત થયેલી પ્રજાતિઓનો કોઈ પણ બંધન વગર શિકાર કરી શકાય છે? તો કયા વિધાનો તમને આમાંથી યોગ્ય લાગે છે દોસ્તો, શું જવાબ બને છે? જવાબ રહેશે દોસ્તો આપણો ઓપ્શન ડી, કયો જવાબ બનશે? ઓપ્શન ડી, આપેલા તમામ વિધાનો છે તે એકદમ યોગ્ય રહેશે। ખાસ મિત્રો આ વિધાનો નોટ કરી લેજો। ત્યાર પછી દોસ્તો આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે આપણો, પ્રોજેક્ટ ટાઈગર માટે નીચેના વિધાન ધ્યાનમાં લો। મિત્રો પ્રોજેક્ટ ટાઈગર છે, આ પ્રોજેક્ટ ટાઈગરના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે। આ પ્રોજેક્ટ ટાઈગરના વિધાનો મિત્રો
क्या विधान योग्य से क्या अयोग्य से। तेमनी शुरुआत ईस्वीसन 1973 में थई हती, ईस्वीसन 1973 में थई हती। नंबर बे, तेमा देशना 50 થી વધુ વાઘ સંરક્ષિત વિસ્તારોનો સમાવેશ થાય છે। નંબર 3, પ્રોજેક્ટ ટાઈગર થી પ્રોજેક્ટ ટાઈગર 13 થી વધુ વાઘના વિસ્તારોમાં ફેલાયેલો છે। મિત્રો 13 એવા વિસ્તારો છે તેમાં ફેલાયેલો છે, તો આમાંથી કયા વિધાનો તમને યોગ્ય લાગે છે જે પ્રોજેક્ટ ટાઈગર માટે યોગ્ય રહેશે? શું જવાબ બનશે દોસ્તો આજના પ્રશ્નનો, આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે, તમામ મિત્રોએ કોમેન્ટ કરવાની રહેશે। मित्रों जवाब बने से ऑप्शन बी 1 અને 2। खास याद रखो मित्रों 3 नंबर से ते आ विधान योग्य नहीं। तो अहीं शुं छे, तेनी शुरुआत ईस्वीसन 1973 में थई हती प्रोजेक्ट टाइगर नी, अने ते 50 थी वधारे वाघ संरक्षित विस्तारों नो समावेश करे छे। केटला विस्तारों नो? देशना 50 थी वधारे विस्तारों छे तेमनो समावेश करे छे। तो मित्रों विडियो पसंद आव्यो होय तो विडियो ने लाइक शेर अने सब्सक्राइब કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા જ અંદેજ સાથે, નવા જ પ્રશ્નો સાથે। ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ।